હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો ટાઇટલ જોઈને તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે આ વિડીયો કયા ટોપિકને રિલેટેડ છે. શાંતિથી બેસી ગઈ છું, બધું કામ મેં બધું ડન કરી નાખ્યું, બેઠી છું અને બસ તમારા લોકોની હારે હું શેર કરીશ. હવે આ વર્ષે મને મમ્મીએ શું શું મોકલાવ્યું છે તે. તો આ વિડીયોની અંદર આ પાર્સલ ક્યાંથી આવ્યું છે, કઈ કુરિયર કંપનીનું છે, એના ગુડ થિંગ્સ બેડ થિંગ્સ ને બધું જ હું તમારા લોકોની હારે ડેફિનેટલી હું શેર કરતી જઈશ. તો જોતા રહેજો, છેક સુધી તમે લોકો મારો વિડીયો જોજો. તો પાર્સલ કરતા હોય ને ત્યારે ઘણી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે કે અમુક વસ્તુઓ શું આવતી હોય, શું વસ્તુઓ ન આવતી હોય. અને હું એમ કહીશ કે બધી જ કુરિયર કંપનીવાળા જે હોય ને એ પણ બધા અલગ અલગ ફોલો કરતા હોય છે, કે અમુક કંપનીવાળા અમુક વસ્તુની હા પાડે તો અમુક ના પાડતા હોય, એવી રીતના પણ ખૂબ જ બધું આની અંદર થતું હોય છે. તો ઇટ્સ ટોટલી ગેમ. અને ઇન્ડિયાથીને પાર્સલ આવ્યું છે તો હું પણ ઇન્ડિયન ડ્રેસ પહેરીને બેસી ગઈ છું. તો મમ્મી માર્ચમાં કેનેડા આવી રહી છે અને માર્ચ સિઝનની અંદર જ જનરલી આપણે લોકો ત્યાં મસાલા પણ કરતા હોઈએ છીએ. તો આ પાર્સલની અંદર મસાલા નથી એવા, કારણ કે એ ટ્રાવેલ કરવાની છે એની પહેલાં એ રેડી કરશે. તો એ જ્યારે ટ્રાવેલ કરશે ને કેનેડા તો ત્યારે એ લેતી જશે, એટલે અમે આરામથી ને પછી જ્યારે અહીંયા મળશું ને ત્યારે અમે લોકો લઈ શકીએ, એ લોકો આવે કે અમે લોકો જઈએ ગમે ત્યારે. અને મારે મસાલાની હજી એટલી ઉતાવળ નથી આ વર્ષે, તો મારે સારું હતું. કારણ કે મમ્મી જ્યારે ઇન્ડિયામાં હોય ત્યારે હંમેશા કરતી હોય છે પાર્સલ. તો આ મારું આઈ થિંક ત્રીજું કે ચોથું પાર્સલ છે કે હું અહીંયા છું ને મમ્મી ઇન્ડિયામાં છે. તો એકે વર્ષ એવું નથી ગયું મારા માટે કે મારા ભાઈ માટે કે મમ્મી અમને લોકોને પાર્સલ ના કર્યું હોય, વિચ ઇઝ સિરિયસલી સો ગુડ થિંગ. અને એને કહેવું પણ ના પડે કે આ વસ્તુ અમને મોકલે, આ વસ્તુ મોકલે, એને બધી ખબર જ હોય. એની રીતે આપણે કીધું હોય ને તો એનાથી ને કદાચ બધું વધારે જ આવ્યું હોય, હંમેશા કોઈ દિવસ ઓછું ન આવે. અને ઓફકોર્સ આપણા ઘરે આવતા હોય તો એ લોકોને પણ ખ્યાલ હોય કે આ વસ્તુને ચલો એ લોકોને વધારે સારું રહેશે. તો આ પાર્સલની અંદર બધું કાઇન્ડ ઓફ વધારે પડતી સ્વીટ્સ ને એવું જ હતું. તો અને યા મિશા માટે કપડાં, અને અમારા કપડાંને તો સ્ટ્રિક્ટલી ના જ પાડી હતી કે મોકલવાના જ નથી, કારણ કે અમે લોકો લાસ્ટ યર જ ઇન્ડિયાની વિઝિટ કરી હતી ને તો ઘણા જ બધા પૈડા છે. અને અહીંયા એટલું એકચ્યુઅલી ઇન્ડિયન ક્લોથ્સ એટલા તમે યુઝ ના કરતા હો તો એમને પૈડા જ રહેતા હોય. અને જેવું કે તમે લોકોને ખ્યાલ છે હું પણ બિઝનેસ કરું છું અમે ક્લોથિંગનો, તો પછી કોઈ મતલબ નહોતો અને મારે હજી જોતા પણ નહોતા. ન તો પછી શું થાય, બધી ફેશન બધી ઓલ્ડ થતી જાય ને પછી તમારી પાસે બધા કપડાં એમને પડ્યા જ રહે. તો ના પાડે પણ તો એ મિશાના તો ઓફકોર્સ કપડાં આવવાના જોઈએ. અને આમાં ઘણી જ વસ્તુ એવી હતી કે કુરિયર કંપનીવાળાએ કઢાવી પણ નાખી હતી. તો એ અને અમુક વસ્તુ એવી છે કે મમ્મી એની હારે થોડીક એમ કહીને થોડી કિંમતી હોય તો એ બધું એની હારે જ લઈ આવવાની છે. તો આમાં જે પાર્સલ આવ્યું છે થોડુંક જ આવ્યું છે, હજી બીજું બધું વધારે તો જ્યારે હું મળીશ કે ક્યારેક એ લોકો આવશે ને ત્યારે મારી પાસે બધું પહોંચી જશે, તો ત્યારે હું ડિટેલ વિડીયો લઈને આવીશ કે મમ્મી શું શું લઈને આવી છે તે. તો ચલો વિડીયોને આપણે કરીશું જલ્દીથી ને સ્ટાર્ટ. રાજકોટના હોય અને રાજકોટની ચટણી ના આવે તો શું કામનું? આ બધી જ ચટણીઓ આવી છે, તમે જોઈ શકો છો આટલી બધી જ ચટણી છે. અને યા મમ્મીનું એવું નથી કે મમ્મી પછી અમુક ફ્રેન્ડ્સ માટે પણ મોકલતી હોય છે, તો મારામાં ફ્રેન્ડને પણ દેવાની છે. તો આટલી ચટણી આવી છે. અત્યારે મેં ડાઇનિંગ ટેબલ ઉપર જેટલું રાખ્યું છે ને બધું હું તમારા લોકોની યારે શેર કરું છું. અમુક કદાચ પાછું અંદર મૂકી દીધું હોય, થોડું ઘણી ખાવાની વસ્તુ હોય તો યુઝ પણ થઈ ગઈ હોય. આ વિડીયો પણ હું થોડાક દિવસ રહીને અત્યારે બનાવી રહી છું. એટલે એના પછી છે સૌથી સારું મને થિંગ લાગ્યું ને, મેં જ્યારે લાસ્ટ યર મેં મારા માટે જ્યારે ઇન્ડિયા હતી ને ત્યારે મેં પાર્સલ કર્યું હતું ને ત્યારે પણ મને ના પાડી હતી એ વસ્તુ છે દાણા. તો ખૂબ જ સારું કહેવાય કે દાણા એકચ્યુઅલી કુરિયરવાળાએ હા પાડી, નહીતર જનરલી લોકો ના પાડતા હોય છે. તો યા ખેતરના સરસ મજાના દાણા આવી ગયા છે મારા ગામડેથી ને. તો આ છે બે પેકેટ મમ્મીએ મોકલી દીધા છે. તો એ લોકો જ્યારે પેકિંગ કરતા હોય ને ત્યારે આવી રીતના ખૂબ એકદમ તમે ઝીપર પાઉચની અંદર આમાં જોઈ શકો છો બે બેગ્સ છે, અને તો પણ એ લોકોએ ઉપરથી નાખું રેપ કર્યું છે એટલે કંઈ તૂટે નહીં. મેં તમને એકચ્યુઅલી દેખાડવા માટે જ આવી રીતના બેગ્સ રાખી હતી કે જનરલી તમને લોકોને પણ આઈડિયા આવે. તો આ છે દાણા. તો ઘણા બધા દાણા આવી ગયા છે અને આપણે ત્યાંની જે માંડવીના જે દાણા હોય ને એનું ટેસ્ટ જ કંઈક અલગ જ હોય છે.
તો લાસ્ટ ટાઈમ મને ના પાડી હતી ને, તો અમે લોકોએ શેકીને એનો ભૂકો કરીને પછી લઈ ગયા હતા. અને આમાં ઘણી જ બધી વસ્તુ એવી હોય કે તમે જ્યારે ટ્રાવેલ કરતા હોય ત્યારે કોઈ દિવસ હારે નહીં લઈ આવવાની. કુરિયરવાળા હારે તમારે ધારો કે જીરું છે, દાણા છે, કોઈ દિવસ હારે નહીં લઈ આવવાનું, રિસ્ક જ નહીં લેવાનું. તો છે પછી મિશાની મોજડી છે, જોઈ શકો છો પાર્ટી વેર માટે. તો સૌથી પહેલા હું તમને હવે દેખાડી દઉં મિશાના બધા કપડા. અને સાઈઝ મોટી જ છે, વિચ ઇઝ રિયલી વેરી ગુડ. કે તો આ જે છે ને આખી પેર હતી મેં તમને દેખાડી ને, આ કેટલું સરસ કટ છે જોઈ શકો છો. અને આવી રીતના છે તે, તો એ છે. ખૂબ જ કપડાં છે, જેટલા તે મારા હાથમાં આવે છે બધા દેખાડતી રહું છું. આ બધા ટોપ્સ છે આવી રીતના ડિફરન્ટ ડિફરન્ટ, આવી જોઈ શકો છો તમે. પણ આખી પેરમાં છે, થોડો ઘણો તમને આઈડિયા આવી જાય એટલે હું અત્યારે વિડીયો બનાવી રહી છું. કારણ કે ઘણા જ બધા મારા વ્યુઅર્સ એવા છે કે એમના પેરેન્ટ્સ ત્યાં છે અને એ લોકો અહીંયા હોય તો એ લોકોને મોકલવું હોય ને, તો આઈડિયા આવે. જોઈ શકો છો કેટલું સરસ ટોપ છે. અને આવું જે ટોપ છે ને એકચ્યુઅલી બધું ત્યાં જ મળે, અહીંયા નથી મળતું હતું. અહીંયા તમને સિમ્પલને એમાં મળી જાય, બટ અમુક ફ્રોક હોય છે ને અહીંયા પાર્ટી વેર્સ અમુક ફ્રોક હોય ને અહીંયા સરસ મળતા હોય. તો બધી જગ્યામાં અમુક સારું મળતું હોય, અમુક ખરાબ મળતું હોય, રાઈટ. અને આ પણ છે, તમે જોઈ શકો આખી પેર જ છે, ઘણા બધા આવ્યા છે. પછી મને કાગયું હતું પહેરાવશો ને એકદમ ક્યુટ લાગશે. એની પિંક આમે લેગિંગ્સ ને એવું પહેરતી જ હોય છે ને એ, તેની યાર. અને અમુક નવરાત્રિની ચણિયા ચોળીને બધું લીધું છે, બધું આની અંદર આવ્યું નહોતું એકચ્યુઅલમાં. તો આમાં નહીં આવે બધું, મમ્મી જ્યારે આવશે ને ત્યારે જ લઈ આવશે બધું હારે છે. એક આ છે, જોઈ શકો કેટલું સરસ છે. અને મમ્મીને છે ને સૌથી સારું એક કંઈક લેક આપણે કહેવું ના પડે કે મારે આ વસ્તુ જોઈએ છે, એની રીતના એ બધું ખરીદી કરીને મોકલી પણ દે. એટલે આઈ એમ સો બ્લેસ્ડ કે મમ્મી ત્યાં છે. અને મમ્મી મીન્સ હાલી, ઘણી વખતે હાલી હાલીને જઈને બધું યાદ કરીને ગમે ત્યાં જાય કે ફરવા જવું, કે તમને લોકોને ખ્યાલ છે કે ઘણી જગ્યાએ ફરવા પણ ગઈ હતી. તો કોઈ દિવસ એ ભૂલે નહીં કંઈ વસ્તુ કોઈ દિવસ લેવા માટે, કે નહીં ચલો આપણે છોકરા માટે હંમેશા લઈ જઈએ. અને પેરેન્ટ્સ સામે એવા જોઈએ હંમેશા. અને આ જે છે ને આખી ચણિયા ચોળી હતી, ખૂબ જ સરસ હતી. જોઈ શકો છો. અને આ છે ને એનું ઉપરનું છે, સમથિંગ ન્યૂ છે, બહુ જ ફાઇન છે. આ છે ને બધી મોટી છે ને એટલે મારે છોકરાના નામે છે ને વધતા વાર ન લાગે. તો નેક્સ્ટ કંઈક એવું આવશે ને ત્યારે તો એનો બધા ફેસ્ટિવલ મને થવા પણ મંડી જશે બધા જ કપડાં. અને આ પણ આખી પેર છે, જોઈ શકો છો તમે, પણ ખૂબ જ સરસ છે. પછી જ્યારે મિશા પહેરશે ને ત્યારે હું તમને કહેતી રહીશ. આખું બધું ખોલતી નથી. આ પણ છે, આખું પેર જ છે. આ પણ સરસ હતી. એક આ છે પૂરો, કેટલું સરસ લાગી રહ્યું છે જોઈ શકો છો તમે. અને મારી પાસે ને મને યાદ છે ઘણા ટાઈમ પહેલાં મારી પાસે એક આવું જ હતું, એની પેટર્ન છે ને સેમ આવી જ હતી. મને પણ યાદ આવી ગયું એકદમ સર. મારે ક્યાંક ફોટો જો મળશે ને તો હું શેર કરીશ. મીન્સ મેરેજ પહેલાં હતું મારી પાસે આવું, બહુ જ સરસ છે જોઈ શકો છો તમે. તો અત્યારે અહીંયા મેં આટલા રાખ્યા છે તો એ તો અત્યારે દેખાડ્યા મેં તમને. લોકોને કેવા લાગ્યા કપડાં એ મને ડેફિનેટલી કહેજો. અને ચલો હવે વાત કરીએ આપણે થોડીક કુરિયર્સને રિલેટેડ. તો અમારા લોકોના ઘરે એકચ્યુઅલી મમ્મી છે ને દર વખતે મોકલતી હોય છે ને, તો આ વખતે અમારે DHL થ્રુ આવ્યું હતું કુરિયર. તો DHLમાં એનો સૌથી સારો પ્લસ પોઈન્ટ હોય ને તો એ છે કે એ લોકો વિધિન ઇન 3 to 4 days અંદર જ તે બધું ઘરે પહોંચાડી દેતા હોય છે. મમ્મીએ મંગળવારે આપ્યું હતું, મારા હાથમાં શુક્રવારે તો આવી પણ ગયું હતું. તો વિચ ઇઝ રિયલી વેરી ગુડ થિંગ કે સ્વીટ આવે છે. તો સ્વીટ નાસ્તામાં ને એમાં તો તમારે તો હજી 10 દિવસ થઈ જાય ને તો ઇટ્સ ઓકે, બટ સ્વીટમાં તમારે જેટલું વહેલું પહોંચે ને પાર્સલ એટલું એમાં સારું રહેતું હોય. તો એટલે મમ્મી એકચ્યુઅલી ખાસ DHL થ્રુ મને મોકલાવ્યું હતું કે ફટાફટ પહોંચી જાય એના માટે. બાકી બીજા બધા ઘણા બધા કુરિયર કંપનીવાળા છે કે એ લોકો 5 to 7 days પણ લેતા હોય છે. એવી રીતના ઘણા બધા હોય છે. અને ચાર્જિસ ને બધું તમારું
કેટલા કિલો થાય ને એના ઉપર હોય. તો આજે આખું પાર્સલ છે ને 15 કિલોનું હતું. પછી તમારું જેમ ધારો કે 5 કિલો હોય, 10 કિલો હોય, 15 કિલો, અપ ટુ 15 કેજી જેમ જતું જાય ને એમ તમને થોડુંક એનું રેટમાં પણ ઘણું બધું ફેર પડતો જતો હોય છે. તો એનો એક અમને લોકોને જે સારું નહોતું લાગ્યું ને એ લોકોને એ હતું કે એ લોકો બોક્સ, મમ્મીએ રેન્ડમ એને વેઇટ કર્યું હતું કે આટલું હોઈ શકે, તો એ બોક્સની સાઇઝ એકચ્યુઅલી એ લોકો લઈને જ આવ્યા હતા, પણ એ લોકોની પાસે બીજા ઓપ્શન નહોતા. મીન્સ કે એ લોકો જે પેકિંગ કરે રાઈટ, એ લોકો આટલું આટલું ઘણું બધું પેકિંગ, બધી એકો એક વસ્તુ એ રીતના પેકિંગમાં આવી હતી. અને પેકિંગમાં જ્યારે કાઢ્યું ત્યારે આટલી બધી બેગ્સ મેં બધી થ્રો કરી, તો એ પણ જગ્યા રોકે. પછી બોક્સનું જે વેઇટ આવતું એ બધું જ આપણા ઉપર આવતું હોય. તો ધારો કે વસ્તુ જો ન એની અંદર સમાય એમ હોય ને તો એ લોકો એવું કહેતા હતા કે આ બોક્સની અંદર આ વેઇટમાં નહીં આવે તો તમે કાઢી નાખો. તો એ લોકોની પાસે કહેવાનો મતલબ એ છે કે ઓપ્શન હતા. ધારો કે આ 15 કેજીનું બોક્સ છે એ અમારું પેક થઈ ગયું છે, તો તમારી પાસે બીજું એટલીસ્ટ 20 કેજીનું પણ હારે લઈને આવવું જોઈએ. પૈસા તો તમે દેતા હોય રાઈટ, તો ઇટ્સ ડઝન્ટ મેટર કે કેવડું બોક્સ. એકચ્યુઅલી લોકોએ મલ્ટિપલ ચોઈસ લઈને પણ હારે આવવી જોઈએ. કે મમ્મી જ્યારે પહેલાં જ્યારે કુરિયર કરતી હતી ને, વિચ ઇઝ રિયલી વેરી ગુડ થિંગ, કે એ લોકો ઘણા બધા બોક્સ લઈને આવતા. એકચ્યુઅલી તમારું પેકિંગ થાય ને પછી તમને ખ્યાલ આવતો જાય કે આ કેટલું થશે, અને આપણને એવું લાગે 10 કિલો છે પણ સારું 15 થી 17 કિલો નીકળે. તો એવી રીતના પણ થતું હોય આની અંદર, આપણને એક્ઝેક્ટ ખબર ના હોય ને. આ લોકો પેકિંગ કરે, આ બધું બબલ રેપ કરતા જાય, અમુક અમુક વસ્તુમાં તૂટે એવી હોય, પછી અમુક વસ્તુ ઇમિટેશન જ્વેલરી કોઈ એલાઉ નથી કરતા. તો એ બધું જ જ્યારે મમ્મી આવશે ને ત્યારે જ એ બધું આવવાનું છે, કારણ કે ઘણી બધી મમ્મી ઇમિટેશન જ્વેલરીને એવું બધું પણ લીધું હોય તો એ નથી આવવા દેતા. તાવડી, કાચની આઈટમ એ બધું કાંઈ નથી હોતું આમાં એલાઉડ. એ લોકો એમ કે તૂટી જાય તો એ કે અમે નથી કે લઈ જતા, ધેટ્સ ઇટ એના માટે થઈને. તો એટલે એનો એક પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ એ હતા કે, તો ઇનકેસ તમે લોકો જો ત્યાંથી ને કરતા હોય ને તો પૂછી લેવાનું કે બોક્સ એકચ્યુઅલી ઓપ્શન લઈને આવે કરે, તો વિચ ઇઝ રિયલી વેરી ગુડ થિંગ. આની અંદર હજી અમારે એવું હતું કે 2 થી 3 કિલો વસ્તુ એવી હતી કે હજી આમાં આવી નથી, ધેટ ખાલી કે એનું બોક્સ થોડુંક નાનું હતું. તો એ લોકો 15 કિલોનું બોક્સની અહીંયા મેં બોક્સ પણ રાખ્યું છે તો તમને લોકોને ખ્યાલ આવે. આ હતું આખું મોટું બોક્સ છે, બટ યા એ લોકોની પાસે ઓપ્શન હોવા જોઈએ, ધેટ્સ ઇટ. તો બધું પાછું થોડુંક બધું બાજુમાં લઈ લીધું અને આ એક આખો ડબ્બો જ આવ્યો છે. તો ડબ્બો એકદમ સરસ નવો જ હતો, તો કે સ્ટીલના ડબ્બા એકચ્યુઅલી અહીંયા હું દર વખતે કહેતી હોઉં છું કે સ્ટીલ ખૂબ જ મોંઘું છે, તો મમ્મી એની અંદર એકચ્યુઅલી આ મમરી પછી આની નીચે પાપડ ને એવું બધું છે. તો એ પાપડ ને એકચ્યુઅલી ગામડેથી જ છે, એકદમ જે નાના નાના ના આવે એ છે પાપડ. અને સ્ટોરીઝ એટલે હું તમારા લોકોની અંદર શેર પણ કરીશ. તો મમરી છે, પાપડ છે, આની અંદર આવી વાત એટલે શું કે બ્રેક ના થાય એટલે મમ્મીએ ડબ્બો પણ હારે આપી દીધો. પછી છે વર્લ્ડ બેસ્ટ, કહું ને તમને, ગુંદર પાક. તો મમ્મી બનાવે છે, દેખાડું એટલો સરસ હોય ને એનો ગુંદર પાક, જે મને જિજ્ઞેસ અને બેને બહુ જ ભાવે છે. અને ફૂલ ઓફ ડ્રાય ફ્રૂટ ને બધું હોય એમાં, જોઈ શકો છો આ રહ્યો આ ગુંદર પાક પણ મમ્મીએ મોકલ્યો હતો. એને આમ ખોલીને એકદમ સરસ સુગંધ પણ આવવા માંડી જાય છે, ખૂબ જ એકદમ સરસ બનાવે છે. કોઈ દિવસ મેં ટ્રાય નથી કરી અને મારે બનાવવું પણ નથી. મમ્મી દર વર્ષે આમે દેતી જ હોય છે, તો આમે હું બનાવવા જઈશ ને તો પણ મારાથી નહીં બને એ હું શ્યોર છું. પછી આની અંદર છે પેંડા, ભાવે છે ને મને કહેજો. તો માવાના પેંડા, વિચ ઇઝ વન ઓફ માય ફેવરિટ. નામ નહીં લઉં, આપણે ત્યાં યુનિવર્સિટી રોડ ઉપર જ છે કે જેના બહુ ફેમસ છે માવાના પેંડા. તમને લોકોને ખબર હોય ને તો મને કમેન્ટ કરજો, કારણ કે કોઈનું પ્રમોશન નથી હું અહીંયા કરતી. કાજુ કતરીના પણ બોક્સ છે, જોઈ શકો છો. તો ઘણી બધી કાજુ કતરી એવી છે, કારણ કે નિશાને જિજ્ઞેસને બેને બહુ જ ભાવે છે. મારા માટે માવાના પેંડા અને ગુંદર પાક હોય ને એ લોકો માટે કાજુ કતરી છે. તો ઘણા બધા મલ્ટિપલ બોક્સ છે એના પણ. અડદિયા જોઈ શકો છો તમે, અને આ અડદિયા અને આ શેપ. આપણે એકચ્યુઅલી આજના ટાઈમમાં ને બધી વસ્તુને મિક્સ કરવા માંડ્યા, તમે જ્યારે બધી વસ્તુને મિક્સ કરતા જાઓ ને અડદિયા પણ તમારે ટ્રેડિશનલી જો એનો
ઓરિજિનલ તમારે ટેસ્ટ જોતો હોય ને તો અડદની દાળના ખાલી તમે બનાવો ને અને એના જે મસાલા તમે એના અમુક પ્રોપોર્શનમાં જ નાખો ને તો એનો જે ટેસ્ટ છે ને તે ખૂબ જ સરસ આવતો હોય છે. અને આ મને આ શેપ જે છે ને હજી આ શેપ મારે એકચ્યુઅલી આપણો ટ્રેડિશનલી અડદિયાનો જે શેપ છે એ જ છે. અને એની યાદ એક તમે પીસ ખોલો ને અને તમને સૂંઘો ને ત્યાં તમને બધી જ યાદો તાજી થઈ જાય. આપણા ખીચિયા પાપડનું જ આખું બોક્સમાં પેક કરીને મોકલું છે. આ છે આખું, આ રેડીમેડ જ હતા ખીચિયા પાપડ, સૌરાષ્ટ્ર ફેમસ. તો એ પણ આવ્યું છે. મમ્મી હોય એટલે મમ્મીને ખબર હોય કે વિડીયો બનાવવામાં મારી છોકરી અમે માહિર છે ને, એટલે ચલો કે હું કંઈક મોકલું એને. તો આ છે વિડીયોમાં એકદમ સરસ લાગે ને મારે મસાલી પણ બદલાવું હતું, બહુ વર્ષો જૂનું થઈ ગયું હતું આમ રીતે, તો મને આમ બહુ ગમતું નહોતું. ખૂબ મસાલા બોક્સ હોય ને તો ખૂબ જ ચાલી રહ્યા છે, તો મારે બદલાવું હતું મસાલીઓ આમ રીતે. તો વિચ ઇઝ કેવું લાગ્યું કહેજો મને. અને આઈ ડોન્ટ નો, મારી પાસે લિંક નથી એથી નહીં, એટલે મારી પાસે માગતા નહીં, કારણ કે મમ્મી બધી શોપિંગ કરી છે. અને આમાં જ્યારે મમ્મી મોકલતી ને ત્યારે એવું કોઈ દિવસ એમ કે નહીં તું એમેઝોનમાંથી ઓર્ડર કરી દેજે ને હું તને મોકલી દઈશ, એવું કોઈ દિવસ એના મોઢામાંથી શબ્દ આવે જ નહીં. હું નહીં, હું જઈશ મારી ચોઈસનું બધું લઈને આવીશ. તો મસાલા બોક્સ છે કે જે હું વેરી સૂન હું રેડી કરવાની છું. મારી પાસે હવે બે થઈ ગયા રાઈટ, તો એક આ અને જે બીજું જે છે ને એ હું આખું ફાસ્ટિંગ માટે આપણે જે યુઝ કરતા હોય ને એ વસ્તુ એની અંદર રાખી દઈશ. અને આ છે મારા રેગ્યુલર યુઝમાં હું લઈ લઈશ. અને મમ્મી હમણાં જો કે ઘણા લોકોને ખ્યાલ છે કે દુબઈ પણ ફરવા ગઈ હતી, તો દુબઈથી ને ઘણી બધી ચોકલેટ્સ આવી છે, ખજૂર દુબઈના, તો એ પણ એને આમાં જ મોકલી દીધું હતું. ચોકલેટ્સ છે, મેં ખોલ્યું નથી હજી કંઈ, આ પણ બધી ચોકલેટ્સ જ છે. અને હિંગ છે ને ત્યાંની આપણી ગામડાની છે, આ ઊંઝાની હિંગ બહુ જ ફેમસ છે ને અમે ત્યાં, તો ઊંઝાથી ને હિંગ લીધી હતી તો એ આવી ગઈ છે મારી પાસે. તો એ પછી છાશનો મસાલો, પછી જો આમળા છે ઘરના, એણે મિશાને ખૂબ જ આમળા ભાવતા હોય છે, જે ડ્રાય આમળા આપણે જે બનાવીએ ને ખાંડવાળા છે એનો ખૂબ જ ભાવે છે. તો લાસ્ટે મારાથી તો કંઈ બન્યા નહોતા, અમારે બધાની તબિયત પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી, તો રેડીમેડ હું લઈને યુઝ કરતી, તો એનો આ પણ એનો મને મોકલા જોઈ શકું છું. એના ઘરે બનાવીને ફ્રેશ એકદમ બધી, અત્યારે આમળાની સિઝન હાલતી હતી તો ફ્રેશ લેતી જતી હતી અને બનાવતી પણ જતી હતી. તો આ છે આમળા, કીધું ને કંઈ કહેવાની જરૂર ના પડે, એ લોકો બનાવી જ નાખે. મમ્મી લખો ખબર નહીં ગમે ત્યારે મને આપે ત્યારે દહીંની તો હોય જ એની ભેગી. અને આ મમ્મી છે ને મને ખાસ ના પાડતી હોય કે પ્લાસ્ટિકની જે ગહીણી હોય ને એ તમે જ્યારે ચા ગાણો ત્યારે યુઝ નહીં કરવાની. અને આ વખતે છે ને એ મને એ લોકો ઘણી વખત વાળીએ ને ત્યાં પણ કંઈક જતા ને બધા ફ્રેન્ડ્સ સાથે, તો એ કદાચ રાયતા મસાલાના પણ હવે પેકેટ્સ રેડી આવવા માંડી ગયા છે, તો એની અંદર ખાલી કંઈક વળિયારીને એવું જ નાખવાનું. હું આની રેસીપી શેર કરીશ તમારા લોકોની, યાર હું જ્યારે પણ બનાવીશ ને ત્યારે. હા તે જોઈ શકો છો તમે. હા છે આખું રેડી જ છે. તો રાયતા મરચા એકચ્યુઅલી જીજ્ઞાસા ખૂબ જ ભાવતા હોય છે, તો મમ્મીને ખબર હોય ને તો કે હું મોકલી દઉં કે, એટલે એના પણ પેકેટ્સ આવી ગયા છે. અને આ એક લોયું પણ છે, કુકર બોટમ મોટું છે, તો આવ્યું છે. તો અહીંયા જેટલી વસ્તુ હતી ને મેં તમારા લોકોની હારે શેર કરી, કેવી લાગી મને જરૂરથી ને કહેજો. અને બાકી તમે લોકોને જો કંઈ કુરિયર કરવું હોય ને તમારા લોકોને કંઈ આઈડિયા જોતા હોય તો ડેફિનેટલી તમે લોકો રીચ આઉટ કરજો ઇન્સ્ટાગ્રામમાં, હું હંમેશા કમેન્ટ્સના જવાબ ત્યાં દેતી જોઉં છું. તો અત્યારે મારી સામે આટલું હતું, તો એ મેં તમારા લોકોની હારે શેર કર્યું. અને આ પાર્સલના ને લગભગ હું તમને કહું ને પર કેજી એ લોકોનો કંઈક રેટ હતો ને 710 કે 720 હતો. એમાં એવું કે પછી તમારે એક્સપ્રેસ કરો છો કે કયું કરો છો, તો તમારે એક્સપ્રેસ ન કરવું હોય તો થોડોક તમે ડાઉન પણ તમારો રેટ થઈ જતો હોય, એવી રીતના પણ હોય છે. બટ મમ્મીએ સ્વીટ આટલી બધી ખૂબ જ સ્વીટ્સ આવી છે, તો એટલે કે હું આની અંદર મોકલી દઉં ને તો શું કે સારું, ન તો ખરાબ થઈ જાય ને તો કોઈ મતલબ જ નહીં. તો એટલે અને આટલી મેં તમારા લોકોની યાર બધી વસ્તુઓ શેર કરી. મેઇનલી બધું ખાવા પીવાનું એવું છે ને મિશાના કપડાં છે, 15 કિલો ઉપર થઈ ગયું હતું પાર્સલ અત્યારે, મેં તમને જેવું કે કીધું પહેલાં જ.
તો એ લોકોને હતું અને હવે તો પાર્સલવાળાનું એટલું સરસ થઈ ગયું છે, લોકો ઘરે આવીને બધું લઈને જ આવે. એકચ્યુઅલી અમે પણ ત્યાં લાસ્ટ ઇયર કરાવ્યું હતું ને એટલે ખ્યાલ છે. અને બાકી મમ્મી જ્યારે પણ પાર્સલ કરે ને ત્યારે હંમેશા એ લોકો ઘરે આવીને બોક્સ લઈને આવે, બધું એનું પેકિંગ બધા મટીરિયલ્સ હોય ને એ પણ બધું લઈને જ આવતા હોય છે, અને એ લોકો ફટાફટ પેક કરતા જાય. અને યા તમારી એમાં એવું હોય છે કે તમારે કઈ વસ્તુ તમે મોકલો છો ને, ધારો કે ચટણી છે રાઈટ, તો ચટણીની તમારે ડિટેલ લખવી પડે કે આ ચટણી છે, સ્વીટ હોય ઈ હિંગ છે, મસાલા છે, યુટેન્સિલ્સ કાંઈ પણ તમારે આવતું હોય તો એની તમારે ડિસ્ક્રિપ્શન એનું થોડુંક લખવું પડે કે આ વસ્તુ એ છે. તો જ્યારે અહીંયા કસ્ટમરમાંથી જ્યારે ક્લિયર થાય ને તો કંઈ પ્રોબ્લેમ ના આવે. એકચ્યુઅલી બધા કુરિયર કંપનીવાળા કરતા જ હોય છે એવી રીતના. તો કેવું લાગે તમને લોકોને વિડીયો, ડેફિનેટલી મને કમેન્ટ કરજો. ઘણા ટાઈમથી હું બનાવવાની હતી અને બસ હવે આ બધી વસ્તુઓને હું અત્યારે હવે ફ્રીઝમાં પણ મૂકી દઈશ, બિલકુલ વેસ્ટ નહીં કરું. એક પણ મારે સ્વીટ ખરાબ થઈ મને નહીં આવે જરાય. તો બધી વસ્તુને મૂકી દઈશું, એકદમ સરસ રીતના બધું એરેન્જ કરી નાખીશ હું, અને અને બેક આવીશ બધા એકદમ સરસ મજાના બધા વિડીયોઝ લઈને. તો અમુક મારી રેસીપી પણ શેર કરવાની છે કે જેવી કે આ રાઈતા મરચાની, જેવું કે તમે લોકોને મેં કીધું કે મસાલાને બધું મમ્મી જ્યારે કાં તો કેનેડા પાર્સલ કરશે ત્યાં વયું જશે મારું, અધરવાઇઝ મમ્મી એની હારે લઈને આવશે. ખબર નહીં એ લોકોના વેઇટ કેવી રીતના હોય તે. તો આ એકચ્યુઅલી પાર્સલ મને વહેલું કરવાનું થોડુંક રીઝનઈ હતું, 8-10 દિવસ વહેલું મમ્મીએ કર્યું છે કે એનું ત્યાં ઘર બધું વાઇન્ડ અપ થતું છે ને, તો બધી વસ્તુઓ સામે જ આવતી જાય, બધું પડ્યું હોય ને એટલે એક પાર્સલ બધા રિલીઝ કરતા જાય ને તો સારું પડે. તો કેનેડાનું હજી બાકી છે તો ત્યાં જશે, તો જો ત્યારે મસાલા આવી ગયા હશે ને તો ત્યારે ત્યાં મોકલી દેશે, અધરવાઇઝ એની હારે પણ લઈ આવશે. તો ઘણી જ આમાં વસ્તુ એવી છે હજી, મને તો અમુક અમુકના નામ ખબર છે કે હજી નથી એવી, બટ એ આવી જશે વેરી સૂન. તો કેવું લાગે તમને લોકોને વિડીયો, આઈ હોપ કે તમને લોકોને ખ્યાલ પણ આવી ગયો હશે. અને બાકી કોઈ પણ ક્વેરી હોય કુરિયર કંપનીઝને રિલેટેડ કે એ લોકો શું વસ્તુ લઈ જશે, કે લોકો ખાસ કાચની વસ્તુ નથી લેતા, માટીની નથી લેતા, ઇમિટેશન જ્વેલરીનું નથી લોકો લેતા હોતા, તો એ બધું જ કઢાવી નાખતા હોય છે. તો બેટર કે તમારે ન દેવી, અમને તો હવે ખબર જ છે. તો બાકી આ જે નવું જે મોકલતું હોય ને તે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો તમે લોકો. તો આઈ હોપ કે તમે લોકો એન્જોય કર્યો હશે મારો વિડીયો. તો ચલો હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયો નિહારે, ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.